વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 3 થી. બરાબર, આગળના બે દાખલા આપણે ગયા લેક્ચરમાં જોયા હતા, હવે દાખલા નંબર 3 થી શરૂ કરીએ. આજે ત્રિકોણ ABCની બે બાજુઓ AB અને BC તથા મધ્યગા AM એ અનુરૂપ બાજુઓ PQ, QR તથા મધ્યગા PN ને સમાન છે. સાબિત કરો કે ABM એકરૂપ PQN અને ABC એકરૂપ PQR. બરાબર, કંઈ નહીં તો ફરીથી આપણે વાંચતા જઈએ અને જે આપેલું છે ને એ લખતા જઈએ. બરાબર, શું આપેલું છે આપણને? તો કે પહેલું, ત્રિકોણ ABCની બે બાજુઓ, નીચે આકૃતિ આપેલી છે હમણાં જોઈએ આપણે, ABCની બે બાજુઓ AB, BC અને મધ્યગા AM. તો લખી લો AB, BC અને મધ્યગા AM. બરાબર, આ કોને અનુરૂપ બાજુઓ PQ, QR તથા PN ને સમાન છે. PQ, QR તથા PR ને સમાન છે એટલું આપેલું છે. તો સાબિત કરો કે ABM એકરૂપ PQN. ચાલો, તો આ બધું વસ્તુ આપેલું છે આવી રીતના. ચાલો, તો આમાં જે આકૃતિ જે છે ને એ આપેલી છે, હું ઝૂમ કરીને એ બતાવું છું તમને. બરાબર, હવે જુઓ આ બે વચ્ચે એકરૂપતા સાબિત કરવાની છે. કયા બે ત્રિકોણ વચ્ચે? તો કે ABM અને PQN વચ્ચે. બરાબર, તો કેવી રીતે સાબિત કરીએ? કંઈ તો કે જુઓ, અહીંયા AM અને PM મધ્યગા છે એવું આપેલું છે. AM અને PN મધ્યગા છે. મધ્યગા છે એટલે તમને ખ્યાલ હશે કે મધ્યગા હોય તો શું થાય, કે ભાઈ મધ્યગા એટલે બે સરખા ભાગ કરે રેખાખંડના એક બાજુના. બરાબર, બે સરખા ભાગ કરે મતલબ આનું માપ બંને સમાન હોય. અહીંયા બેવી રીતના હોય, આ બંને સમાન હોય. એટલે કે મારે ખાલી BMનું માપ જોતું હોય તો કેટલું હોય? તો કે BC કરતાં અડધું, આખું 10 હોય તો આ બંને 5-5 હોય, એટલે 10 ના છેદમાં 2, એવી રીતે. બરાબર, ચલો તો હવે આપણને તો આપેલું જ છે કે ભાઈ BC બરાબર QR આપેલું છે. તો કે BC એટલે શું થાય? BC આ જે લખેલું છે, બરાબર, તો BC એટલે શું લખી શકાય? તો કે BC એટલે બીજું કંઈ નહીં પણ આ BC આખું છે તમારું. એટલે BC એટલે કેટલું થાય? તો કે BM હોય ને એનાથી 2 ગણું. માની લો કે આ 5 હોય તો આખું કેટલું થાય? તો કે 10, હે ને, કારણ કે આ 5, આ 5, તો આખું 10 થાય. એવી રીતે માની લો કે તમને આપેલું છે અહીંયા BC બરાબર QR આપણને આપેલું છે પક્ષમાં, કે BC બરાબર QR. BC એટલે શું? તો કે BC એટલે તો 2BM, 2BM અને QR એટલે 2QN, હે ને, QR એટલે શું થાય? 2QN, QNના બમણા 2 ગણા. તો બંને સાઈડથી 2 કેન્સલ થઈ જાય, તો જવાબ આવી જાય BM બરાબર QN. BM બરાબર QN બંને ત્રિકોણમાં. બરાબર, તથા બીજું તો તમને આપેલું છે કે ભાઈ AB બરાબર PQ, AB આપેલું છે, AB બરાબર PQ. પછી AM બરાબર PN આપેલું છે, AM બરાબર PN. તો આ તો બાજુ શરત થઈ ગયા, આમાં આ બંને બાજુ સમાન, આ બંને બાજુ સમાન અને BM અને QN સમાન, એવું આપણે અહીંયા સાબિત કર્યું. તો સાબિત લખી શકાય કે બાજુ શરત પરથી સાબિત થાય છે કે ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN, હે ને. લખી શકાય કે ભાઈ ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN. ચલો, આ સાબિતી થઈ ગઈ. પહેલી જે સાબિતી તમારે સાબિત કરવાની છે એ. બીજી સાબિતી તમારે કરવાની છે કે આખો ત્રિકોણ એટલે કે ABC અને ત્રિકોણ PQR બંને એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો કેવી રીતે કરશું? તો કે એની માટે પણ આનો જ યુઝ કરશું. પહેલાં આ સાબિતીને, આ સાબિતી પરથી શું લખી શકાય? તો કે ભાઈ જો ખૂણો B બરાબર ખૂણો Q, હે ને. આપેલી સાબિતી પરથી હું એમ લખી શકું ખૂણો B બરાબર ખૂણો Q. કેમ એવું લખવું? તો કે ભાઈ CPCT, CPCT એટલે શું? તો કે એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ અંગો સમાન હોય, હે ને, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોરસ્પોન્ડિંગ ટ્રાયંગલ્સ આર ઇક્વલ. તો અંગો સમાન હોય એટલે ખૂણો B અને ખૂણો Q સમાન થાય. તો એનો મતલબ એમ થયો કે આવડા ત્રિકોણમાં ખૂણો B અને ખૂણો Q સમાન છે, એટલે કે ખૂણો B બરાબર ખૂણો Q. બંને ત્રિકોણ લઈએ, ABC અને PQN, અલગથી દોરવાય તો દોરી શકાય, અથવા તો આમાંથી પણ તમે કરી શકો. બરાબર, અલગથી દોરીને હું તમને અહીંયા બતાવું. માની લો કે આપેલું છે ત્રિકોણ ABC અને આ થઈ ગયો ત્રિકોણ PQN. ચાલો, AB અને PQ સમાન છે એવું આપેલું છે, BC અને QN સમાન છે એવું બી આપણને આપેલું છે, ખૂણો B અને ખૂણો C સમાન છે એવું જો આપણે અહીંયા મેળવું, સોરી PQ અહીંયા, હા, ખૂણો B અને ખૂણો Q સમાન છે એવું આપણે મેળવેલું છે. બરાબર, ચલો, તો ખૂણો B અને ખૂણો, તો આ કઈ શરત થઈ ગઈ? તો કે બાખુબા શરત થઈ ગઈ. જો બાજુ, ખૂણો અને બાજુ, બે બાજુ અને એમને અંતર્ગત ખૂણો, એટલે બાખુબા શરત થઈ ગઈ. તો હું લખી શકું કે ભાઈ AB
बराबर पी क्यू, त्रिकोण ए बी सी ने त्रिकोण पी क्यू एन में ए बी बराबर पी क्यू क्या लई आव्यो? तो कि भाई पक्ष, पक्ष एटले के रकम मापेलू छे। पछी खूणो बी बराबर खूणो क्यू, आवुं क्यांथी लई आव्या? तो कि अहीं आपी दियो परिणाम नंबर एक ઉપરનું જે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ સાબિત કર્યું ને એને તો લખી શકાય પરિણામ નંબર એક। પછી તો કે બી સી બરાબર ક્યુ એન પક્ષ, એને રકમમાં જ આપેલું છે એટલે આપણે લખી દીધું પક્ષ, બાજુ ખૂણો અને બાજુ બે બાજુ અને એમને અંતર્ગત ખૂણો એટલે બાખુબા શરત પરથી શું લખી શકાય? તો કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ, એ બી છે તો એ બીને અનુરૂપ કોણ છે? તો કે પી ક્યુ અને સીને અનુરૂપ એન એટલે પી ક્યુ એન, જે સાબિત થાય છે બરાબર। તો આખો દાખલો જે છે આપણે સાબિત કરીને જોયો, તમે તમારી રીતે એકવાર સાબિતી આપેલી છે એ તમે જોઈ શકો છો બરાબર કે કેવી રીતે કરેલી છે। પછી એ જ શરત છે બંનેમાં કે બાખુબા પહેલાં બાબાબા શરત અને પછી બાખુબા શરત બરાબર। તો આ સાબિતી છે અને ઉપર જે છે આકૃતિ તમે જોઈ શકો છો બરાબર કઈ રીતે કરી શકાય તે। દાખલા નંબર ચાર હવે જોઈએ, ત્રિકોણ એબીસીમાં બીઈ અને સીએફ બે સમાન વેદ છે। જો ત્રિકોણ એબીસી આપી દીધેલો આપણને, એમાં બીઈ અને સીએફ બંને વેદ છે ને બંને વળી પાછા સમાન છે, તમારે લખવું અહીંયા તો લખી શકો બીઈ બરાબર સીએફ। કાગબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બે બાજુ સરખી હશે કે એ બી બરાબર બીસી હશે। તમારે એવું સાબિત કરવું પડે કે એ બી બરાબર બીસી, એની માટે તમે ડાયરેક્ટલી સાબિત કરો અથવા તો એમ પણ સાબિત કરો તો ચાલે કે ભાઈ આ બી અને સી ખૂણાનું માપ સરખું છે। જો ત્રિકોણમાં કોઈ પણ બે ખૂણાનું માપ સમાન હોય તો એની સામેની બાજુ પણ કેવી હોય? સમાન હોય। એટલે જો તમે એમ સાબિત કરી શકતા હો કે ખૂણો બી બરાબર ખૂણો સી, તો પણ તમે લખી શકો કે એ બી બરાબર એ સી। કેમ? તો કે એ બી અને એ સી એ બી અને સીના ખૂણાની સામેની બાજુ છે, તો આપણે બી અને સી સમાન છે એવું સાબિત કરીએ કેવી રીતે કરશું? એની માટે કંઈ આપેલું છે? તો કે હા, બંને ત્રિકોણો લઈએ ને બંનેને એકરૂપ સાબિત કરીએ। તો કે અહીંયા જુઓ આકૃતિમાં બે ત્રિકોણ લઈ લઈએ જે આપણીથી સાબિત થાય એમ હોય બરાબર, ખૂણો બી અને ખૂણો સી આવી જતા એમ હોય। તો કે એવડો કે એક તો આવડો નીચેનો ત્રિકોણ જુઓ બી ઈ બી એફ સી હે ને, તો બી એફ સી એટલે આવડો ત્રિકોણ થશે બી એફ અને સી, તો કે એફ એટલે કાટખૂણો બરાબર। ચલો અને બીજો ત્રિકોણ લઈ લઈએ બી ઈ સી, બી ઈ સી એટલે આવડો ખૂણો આવડો ત્રિકોણ થશે, તો કે બી ઈ સી બી ઈ અને સી એમાં આ ખૂણો કાટખૂણો છે। ચલો પછી હવે બીજું એક વસ્તુ તમને આપેલી છે કે વેધ બંને સમાન છે, વેધ કયા છે? તો કે સી એફ અને બી ઈ, તો કે બી ઈ અને સી એફ એટલે આ એફ સી સી એફ અને આ બી ઈ આ વેધ બંને સમાન છે। પછી કોઈ સમાન હોય એવું છે? તો કે હા, બંનેમાં જુઓ બીસી સમાન છે હે ને। તો જુઓ તો એક તો કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ હોય તો જ કાગબા શરત આવે, કાગબા શરત એટલે કાટખૂણો કર્ણ અને બાજુ, તો કાટખૂણો તો છે જ એફ અને ઈ, કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ બીસી અને એક બાજુ કોઈ પણ બરાબર, આમાં એફ સી છે આમાં બીઈ છે। ચલો તો કરીએ બંનેમાં, તો કે ત્રિકોણ એફ બી સી અને સી બી ઈમાં શું લખી શકાય કાગબા શરત ઉપરથી? તો કે ખૂણો એફ બરાબર ખૂણો ઈ, ખૂણો ઈ પછી આ કાટખૂણો થઈ ગયું, કેમ સરખું છે? તો કે બાજુમાં કારણ તમે લખી શકો ભાઈ તો કાટખૂણો છે એટલે કાટખૂણા બધા સરખા જ હોય। હું કર્ણ, કર્ણ કોણ? બીસી બરાબર બીસી હે ને, બંને ત્રિકોણમાં જો અહીંયા બીસી અહીંયા પણ બીસી, કેમ બંને સમાન છે? તો કે એ બંનેમાં એક જ છે, આ બીસી જ છે બંનેમાં, બંને ત્રિકોણ વખતે એ જ બીસી આવે છે, તો લખી શકાય સામાન્ય બાજુ, સામાન્ય એટલે કોમન બાજુ બંને વચ્ચે હોય એ સામાન્ય બાજુ। ચલો પછી કોઈ વસ્તુ સમાન છે? કાટખૂણો કર્ણ અને આ એક બાજુ સમાન છે, તો કે એફ સી બરાબર બીઈ, એફ સી બરાબર બીઈ ક્યાંથી એવું લઈ આવે? જરૂર પડે એટલે લખી નાખ્યું, તો કે ના આપેલું છે પક્ષ હે ને, રકમમાં કીધું છે કે વેધ સમાન છે, આ તો ઉપર કાટખૂણો આવડો, કાટખૂણો થઈ ગયો, આ કર્ણ છે અને આ બાજુ છે, તો માટે લખી શકાય કાકબા શરત પરથી, કાકબા શરત પરથી કયા બે ત્રિકોણ એકરૂપ થશે? તો કે એફ સી ઈ અને ઈ બી સી હે ને, એફ સી ઈ અને એફ સી બી અને ઈ બી સી લખી નાખીએ, એફ સી બી ત્રિકોણ, એફ સી બી એકરૂપ ત્રિકોણ ઈ બી સી હે ને, એકરૂપ ત્રિકોણ ઈ બી સી લખી શકાય। ચલો આની પરથી લખીએ કે ભાઈ ત્રિકોણની એકરૂપતા પરથી તમે શું લખી શકો? ત્રિકોણની એકરૂપતા પરથી, તો કે ત્રિકોણની એકરૂપતા પરથી આપણે લખી શકાય કે ભાઈ ખૂણો સી બરાબર ખૂણો બી, ખૂણો
ખૂણો સી બરાબર ખૂણો બી. ખૂણો સી બરાબર ખૂણો બી એવું સાબિત થાય ત્રિકોણની એકરૂપતા પરથી, હે ને? તો એનો મતલબ શું થયો કે ખૂણો બી અને સી બંને સમાન માપના છે. ખૂણો બી અને સી એટલે કે આ ખૂણાનું માપ આખાનું અને આનું માપ બંનેનું માપ સમાન છે. બંનેનું માપ સમાન છે એનો મિનિંગ શું થાય? તો કે બંનેની સામેની બાજુ પણ સમાન હોય, હે ને? એટલે તમે લખી શકો માટે એ સી બરાબર એ બી, હે ને? કારણ લખી શકાય બાજુમાં લખવું હોય તો નીચે કે ભાઈ સમાન ખૂણાની બાજુની સમાન ખૂણાના માપ હોય સમાન તો એની સામેની બાજુ પણ સમાન હોય એવું કારણ અહીંયા નીચે લખવું હોય તો લખી શકાય. માટે સાબિત થાય કે ત્રિકોણ એ બી સી સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બરાબર? તો આ રીતના તમે આખી સાબિતી જે છે એ આપી શકો. અહીંયા જે સાબિતી છે નીચે આપેલી છે હું સ્ક્રોલ ડાઉન કરું છું, તમે એકવાર તમારી રીતે જોઈ લેજો, બરાબર? ચોથા દાખલાની આ સાબિતી છેક સુધી જે છે અહીંયા આપેલી છે. દાખલા નંબર 5 હવે જોઈએ, જેમાં એ બી બરાબર એ સી હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ એ બી સી છે. એપી લંબ બી સી દોરી ખૂણો બી બરાબર ખૂણો સી દર્શાવો. હવે આગળનો જે દાખલો કર્યો ને એનાથી એકદમ ઊંધો દાખલો. આગળના દાખલામાં આપણે શું સાબિત કર્યું હતું? તો કે ભાઈ ખૂણો બી અને ખૂણો સી સમાન હતું, એની પરથી આપણે સાબિત કર્યું કે ભાઈ એની સામેની બાજુ પણ સમાન હોય. આમાંથી ઊંધું કરવાનું છે. સામેની બાજુ સમાન છે એવું આપેલું છે, એના પરથી આપણે સાબિત કરશું કે ભાઈ સામેની બાજુ સમાન હોય, બે બાજુ સમાન હોય તો સામેના ખૂણા પણ સમાન હોય, બરાબર? ચાલો તો કેવી રીતે સાબિત કરીએ? તો કે ભાઈ એક ત્રિકોણ આપેલો છે સમદ્વિ બાજુ ત્રિકોણ, જેમાં એ બી બરાબર એ સી છે, બરાબર? એટલે આકૃતિ થઈ ગઈ તમારી એ બી બરાબર એ સી આકૃતિ. બંને બાજુનું માપ સમાન છે, એ બી બરાબર એ સી. બીજું એપી લંબ બી સી દોરો. એપી લંબ બી સી એટલે શું? તો કે આ એપી થઈ ગયો તમારો અને બી સીને લંબ થઈ ગયો. હવે તમારે સાબિત કરવાનું છે ખૂણો બી બરાબર ખૂણો સી. તો કેવી રીતે સાબિત કરી શકાય? તો કે ભાઈ સાબિત કરવા માટે તમે બે કાટકોણ ત્રિકોણ છે ને એકરૂપ સાબિત કરો, એની પરથી પછી લખજો ત્રિકોણની એકરૂપતા પરથી, બરાબર? તો કયા બે ત્રિકોણ લેવા? તો કે ચોખ્ખા ચોખ્ખી જ વાત છે એપી બી અને એપી સી, હે ને? તો લખું ત્રિકોણ એ પી બી, ત્રિકોણ એ પી સી માં, હે ને? એપી સી માં શું લખી શકાય? તો કે ભાઈ એમ નો ખ્યાલ આવે તો બંને ત્રિકોણ તમે અલગ દોરી દો, એ તો આપણે એક ઓપ્શન છે જ આપણી પાસે, બરાબર? જો માની લો હું અલગ દોરી દઉં છું બંને ત્રિકોણ આવી રીતના, અહીંયા પહેલાંને નામ આપી દઈએ, અહીંયા એ પી, અહીંયા બી અલંબ છે એટલે કાટખૂણો હોય, અહીંયા બી એ પી અને સી અલંબ છે એટલે કાટખૂણો હોય. બંને બાજુ તો સમાન છે એવું આપેલું છે અને આ એક બાજુ કોમન થશે બંને વચ્ચે એપી. આમાં એપી હતું, આમાં એપી છે હતું, બરાબર? તો ચાલો કેવી રીતે લખશું હવે? તો કે ભાઈ લખી દઈએ આપણે કે ભાઈ પહેલાં તો કાટખૂણો ખૂણો પી બરાબર ખૂણો પી, કેમ? તો કે ભાઈ કાટખૂણો, એની પછી એની સામેની બાજુ કર્ણ, એ બી બરાબર એ સી. ક્યાંથી લઈ આવ્યા આપણું એ બી બરાબર એ સી? અહીંયા એ બી અને અહીંયા એ સી સમાન છે એવું ક્યાંથી લઈ આવ્યા? તો કે ભાઈ તો રકમમાં જ આપેલું છે પક્ષ, બરાબર? એની પછી કોઈ એક બાજુ, તો કે એપી બરાબર એપી, એપી બરાબર એપી. કારણ શું લખશો? તો કે ભાઈ સામાન્ય બાજુ, બંને વચ્ચે એક જ બાજુ છે સામાન્ય, માટે લખી શકાય એપી બરાબર એપી સામાન્ય બાજુ, બરાબર? માટે કાગબા શરત પરથી લખી શકાય બંને ત્રિકોણ એકરૂપ થાય, એપી બી એકરૂપ ત્રિકોણ એપી સી. લખી શકાય કાકબા શરત પરથી ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ. હવે એપી છે તો એની સામે કોણ આવે છે? તો કે એપી જ આવે છે, એપી. પછી ખૂણો પી છે તો એની સામે ખૂણો પી જ આવે છે, ઓકે? અને બી સામે તો આવશે એ બી બરાબર એ સી, એટલે એ બી બરાબર એ સી, એપી સી, હે ને? તો હવે આ સાબિત થઈ ગયું, એપી બી અને એપી સી એકરૂપ ત્રિકોણ છે એવું આપણે બતાવ્યું, બરાબર? પણ આપણે તો એવું સાબિત કરવાનું છે ખૂણો બી અને ખૂણો સી સમાન થાય. તો માટે લખી શકો તમે ત્રિકોણની એકરૂપતા પરથી. શું લખી શકાય? ત્રિકોણની એકરૂપતા પરથી ખૂણો બી બરાબર ખૂણો સી, ખૂણો બી બરાબર ખૂણો સી, જે સાબિત થાય છે, બરાબર? આપેલું છે આપણને આકૃતિ દોરીને વ્યવસ્થિત અહીંયા, બરાબર? તમે સાબિતી જે છે એ જોઈ લેજો, આખી સાબિતી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ત્રિકોણની અસમતાઓ, હે ને? ટોપિકનું નામ થોડુંક આમ અલગ હોય તમને એવું લાગતું હશે કે ભાઈ ત્રિકોણની અસમતાઓ. અસમતાઓ એટલે શું? તો કે પહેલાં તો અસમતાઓ વિશે વાત કરીએ, હે ને? તો તમે ઇક્વલ ટુ સાંભળ્યું હશે, પછી ગ્રેટર ધેન સાંભળ્યું હશે, ઇક્વલ લેસ ધેન સાંભળ્યું હશે, પછી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, હે ને?
તો આ બધી જે નિશાની છે ને એને અસમતાઓ કહેવાય, બીજું કંઈ નહીં, આ બધી નિશાની હોય એને અસમતાઓ કહેવાય. અસમતા એટલે શું? તો કે સમાન નથી એવું બધું, હે ને? સમાન હોય તો આપણે આ જ કરીએ બરાબર, પણ અસમાન છે તો એને અસમતાઓ વડે દર્શાવે, તો એની માટેની આ બધી નિશાનીઓ છે આવડી, આ બધી જે છે બરાબર. તો ત્રિકોણની અસમતાઓ વિશે હવે આપણે જોવાનું છે. પહેલું અસમતાઓ વિશે તો આપણે જોઈ ગયા, શું? તો કે ભાઈ પહેલો આપણો જે ટોપિક હતો હમણાં આપણે આને આગળના સ્વાધ્યાયમાં જોયું એ, કે શું? તો કે ભાઈ જો બે બાજુ સમાન હોય, કોઈ પણ બે બાજુ હે ને, તો એની સામેના ખૂણા પણ સમાન હોય. સપોઝ કે એ બી અને સી, તો એ બી બરાબર એ સી છે, તો એની સામેના ખૂણા એટલે કે બી અને સી, તો ખૂણો બી અને ખૂણો સી પણ સમાન થાય બરાબર. આનાથી વિરુદ્ધ પરિણામ પણ આપણે જોયું કે જો બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ પણ સમાન થાય બરાબર. પણ સપોઝ ધારી લો કે અસમાન બાજુઓ છે બરાબર, કોઈ બી ત્રિકોણ આપેલો છે, ત્રિકોણનું નામ આપણે લઈ લઈએ એ બી સી. હવે એ બી અને એ સી વચ્ચે કોઈ રિલેશન નથી, ત્રણેય બાજુના માપ અસમાન છે, તો આનો મિનિંગ શું થાય? ત્રિકોણની અસમતા શું કહેવા માગે? તો કે જે બાજુ સૌથી મોટી હોય એની સામેનો ખૂણો પણ સૌથી મોટો હોય, અને જે બાજુ નાની હોય તેની સામેનો ખૂણો પણ સૌથી નાનો હોય, હે ને? આ જ ત્રિકોણની અસમતા. ઉદાહરણ લઈને આપણે સમજીએ. માની લો કે તમને આપેલું છે એ બી અને એ સી વચ્ચેનો સંબંધ આપેલો છે કે ભાઈ એ સી જે છે ને, એ સી એ ગ્રેટર ધેન એ બી છે, એટલે કે એ સીનું માપ એ બી કરતાં મોટું છે. એ બીનું માપ 4 લઈ લો અને એ સીનું માપ 5 લઈ લો, હે ને? તો સ્વાભાવિકપણે તમે જોઈ શકો કે એ સીનું માપ વધારે છે, તો એ સીનું માપ વધારે છે તો એના પરથી તમે ખૂણા વિશે શું કહી શકો? તો કે ભાઈ જે બાજુ સૌથી મોટી એટલે કે એ સી સૌથી મોટી, તો એની સામેનો ખૂણો એટલે કે ખૂણો બી હે ને, એનું માપ પણ વધારે હોય. કોની કરતાં? તો કે નાની બાજુની માપ સામેના ખૂણા કરતાં, એટલે સી ખૂણા કરતાં. તો આની પરથી હું લખી શકું, શું લખી શકું? તો કે ભાઈ ખૂણો બીનું માપ વધારે હશે ગ્રેટર દેન ખૂણા સી કરતાં બરાબર. આવી રીતના લખી શકાય. ચલો હજી એક ઉદાહરણ, થોડાક ઉદાહરણ લઈને સમજીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે ત્રિકોણની અસમતા વિશે. બીજું એક ત્રિકોણ લઈ લઈએ. આ વખતે ત્રિકોણ આપણે પી ક્યુ આર લઈએ બરાબર. પી ક્યુ આરમાં તમને એમ કીધું છે કે ભાઈ ત્રણ બાજુ છે ને, એમાં બે બાજુ વિશે વાત કરી, એક તો પી ક્યુ પી આર અને ક્યુ આર વિશે. એમ આ બાજુનું માપ 6 છે, આ બાજુનું માપ 7 છે, તો એનો મતલબ શું થયો? તો કે પી આરનું માપ કેટલું છે? તો કે પી આર લેસ ધેન ક્યુ આર, હે ને? પી આરનું માપ છે એ ક્યુ આર કરતાં નાનું છે, તો એનો મતલબ કયો ખૂણો મોટો હશે અને કયો ખૂણો નાનો હશે? તો કે ભાઈ નાની બાજુ કઈ છે? તો કે પી આર, પી આર નાની બાજુ છે તો એની સામેનો ખૂણો કયો થાય? ખૂણો ક્યુ. ખૂણા ક્યુનું માપ નાનું હશે કોની કરતાં? તો કે ભાઈ ક્યુ આર જે મોટી બાજુ છે એની સામેના ખૂણા કરતાં, એને એટલે કે ખૂણા ક્યુનું માપ નાનું હોય કોની કરતાં? ખૂણો ક્યુ લેસ ધેન ખૂણો પી, હે ને? ખૂણા ક્યુનું માપ નાનું હોય ખૂણા પી કરતાં. હવે આનાથી વિરુદ્ધ માર લખવું હોય તો એમાંય લખી શકું, આને ફેરવી દઈએ નિશાની. માની લો કે ખૂણો પી ગ્રેટર ધેન ખૂણો ક્યુ, હે ને? આમ લખી શકાય. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે જે ખૂણો સૌથી નાનો એની સામેની બાજુ સૌથી નાની, અને જે ખૂણો સૌથી મોટો એની સામેની બાજુ સૌથી મોટી, હે ને? હજી એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. માની લો કે ત્રિકોણ તમને આપેલો છે, ત્રિકોણ એક્સ વાય અને ઝેડ બધી બાજુનું માપ આપેલું છે 6, આનું માપ આપેલું છે 7 અને આનું માપ આપેલું છે 11 બરાબર. ચાલો તો હવે તમને ખબર પડી ગઈ છે કે સૌથી મોટો ખૂણો કયો હશે. તો કે ભાઈ જે બાજુ સૌથી મોટી એની સામેનો બાજુ સૌથી મોટો ખૂણો હોય, તો કે સૌથી મોટી બાજુ છે 11, તો 11ની સામેની બાજુ સામેનો ખૂણો સૌથી મોટો હોય, તો કે સામેનો ખૂણો થાય ઝેડ. પહેલા ખૂણો આવશે ઝેડ, પછી 7, પછી એટલે કે પછી વાય અને પછી એક્સ, હે ને? તો ખાલી એક્સ વાય અને એક્સ ઝેડ વચ્ચેની વાત કરું, તો કે ભાઈ એક્સ વાય જે છે એ બાજુનું માપ મોટું છે કોની કરતાં? તો કે એક્સ ઝેડ કરતાં. અને એક્સ ઝેડનું માપ મોટું છે કોની કરતાં? તો કે ભાઈ વાય ઝેડ કરતાં. તો આવી રીતના ખૂણાનું માપ લંબે લખી શકો. પહેલાં અત્યારે આપણે બેની જ વાત કરીએ, ચાલો ને, એટલે તમને ખ્યાલ આવે વધારે. એક્સ વાય અને વાય ઝેડની ખાલી વાત કરીએ, તો કે ભાઈ એક્સ વાયનું માપ વાય ઝેડ કરતાં મોટું છે, તો કે એક્સ વાયની સામેનો ખૂણો કયો? તો કે ખૂણો ઝેડ, તો ખૂણો ઝેડ પણ મોટો હશે, હે ને? તો કે ખૂણા ઝેડનું માપ વધારે હશે કોની કરતાં? તો કે એક્સ ઝેડની સામેના ખૂણા કરતાં. એક્સ ઝેડની સામેનો ખૂણો એક્સ ઝેડ એટલે આ, એની સામેનો ખૂણો એટલે વાય. તો કે ઝેડનું માપ જે ખૂણો ઝેડ ગ્રેટર ધેન ખૂણો વાય બરાબર.
ચલો આવી રીતના લખી શકાય. હવે આવી રીતના તમને માની લો કે આમાંથી બીજું કોઈ એક વસ્તુ પૂછે કે ભાઈ સૌથી મોટો ખૂણો કયો હશે, તો કે સીધી વાત છે સૌથી મોટો ખૂણો, તો કે ભાઈ મોટી બાજુ કઈ છે, જે બાજુ સૌથી મોટી હોય અને સામેનો ખૂણો સ્વાભાવિકપણે સૌથી મોટો હોવાનો, તો કે એક્સ વાય સૌથી મોટી બાજુ છે તો એની સામેનો ખૂણો કયો, તો કે ખૂણો ઝેડ, તો કે સૌથી મોટો ખૂણો ઝેડ. ચાલો નાનો ખૂણો, સૌથી નાનો ખૂણો કયો હશે, સૌથી નાના ખૂણાની વાત કરીએ છીએ, તો કે ભાઈ સૌથી નાની બાજુ કઈ છે, તો કે વાય ઝેડ હે ને, તો વાય ઝેડની સામેનો ખૂણો કયો, તો કે એક્સ, તો કે ખૂણો એક્સ જે છે એ સૌથી નાનો ખૂણો હશે, બરાબર. ચાલો હવે ત્રણેય બાજુઓ માટે એકસાથે વાત કરવી હોય તો કઈ રીતે કરી શકાય, તો કે ભાઈ માની લો કે તમને ખબર ન પડે એવી રીતના હોય, ત્રિકોણ દોરી દઉં અહીંયા, ત્રિકોણ એક્સ વાય ઝેડ હે ને. ચાલો આ બાજુનું માપ 10 છે, આ બાજુનું માપ 9 છે, અને આ બાજુનું માપ જે છે એ આપણે લઈ લઈએ 11, બરાબર. ચાલો હવે કોઈ પણ પહેલાં બાજુના માપ લખી નાખે કોણ સૌથી મોટું છે, તો કે એક્સ ઝેડ છે એ સૌથી મોટી. ચાલો એની પછી એક્સ ઝેડ ગ્રેટર ધેન, તો કે કોણ એક્સ વાય હે ને, એક્સ ઝેડ ગ્રેટર ધેન એક્સ વાય, એક્સ વાય ગ્રેટર ધેન વાય ઝેડ. ચાલો ત્રણેય બાજુ આપણે લખી નાખી વારાફરતી કોણ કોની કરતાં મોટું છે, બરાબર. તો કે એક્સ ઝેડ ગ્રેટર ધેન એક્સ વાય, એક્સ વાય ગ્રેટર ધેન વાય ઝેડ, બરાબર. ચાલો હવે ખૂણાનું માપ લખી નાખો, ખૂણાનું માપ કયું, એક્સ ઝેડ, તો કે એક્સ ઝેડની સામેનો ખૂણો કયો થાય, તો કે એક્સ ઝેડની સામેનો ખૂણો વાય, તો એક્સ ઝેડની સામેનો ખૂણો વાય, તો ખૂણો વાય સૌથી મોટો હોય, તો કે ખૂણો વાય ગ્રેટર ધેન, એનથી નાની બાજુ કઈ છે, તો કે એક્સ વાય, તો કે એક્સ વાયની સામેનો ખૂણો કયો, તો કે ઝેડ, તો કે ખૂણો ઝેડ એનાથી થોડોક નાનો હોય, અને એનાથી સામે એનાથી નાની બાજુ કઈ, તો કે વાય ઝેડ, તો કે વાય ઝેડની સામેનો ખૂણો કયો, તો કે એક્સ, તો કે ખૂણો એક્સ એનાથી પણ નાનો હોય. એટલે હું લખી શકું ખૂણો વાય ગ્રેટર ધેન ખૂણો ઝેડ ગ્રેટર ધેન ખૂણો એક્સ, એટલે સૌથી મોટા ખૂણાનું માપ વાય હશે અને સૌથી નાનો ખૂણો એ એક્સ હશે હે ને. મને પૂછવામાં આવે કે ભાઈ સૌથી મોટો ખૂણો કયો, તો કે ભાઈ મોટા જો ખૂણાની વાત કરવી હોય, તો કે સૌથી મોટી બાજુ હોય ને એની સામેનો ખૂણો સૌથી મોટો, સૌથી મોટી બાજુ છે એક્સ ઝેડ, સામેનો ખૂણો વાય, તો કે ખૂણો વાય સૌથી મોટો. સૌથી નાના ખૂણાની વાત કરવી હોય, નાનામાં નાનો ખૂણો કયો, તો કે સૌથી નાની બાજુ હોય એની સામેનો ખૂણો સૌથી નાનો થાય, નાની બાજુ છે વાય ઝેડ, તો વાય ઝેડની સામેનો ખૂણો ખૂણો એક્સ એ સૌથી નાનો ખૂણો થાય, બરાબર. આવી રીતના આખી ત્રિકોણની અસમતા વિશે વાત કરવાની છે. અસમતાનો ઉપયોગ આપણે દાખલા સાબિત કરવામાં કરશું, બરાબર. દાખલા સાબિત કરવામાં એટલા માટે, આની પરથી માની લો કે મારે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ સાબિત કરવી હોય ને તોય થઈએ. કેવી રીતે, તો કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ દોરું, બરાબર, એટલે આ ખૂણાનું માપ 90 થાય, એ બી અને સી, બરાબર. ચાલો એબીસી, એબીસીની વાત કરું તો આ ખૂણાનું માપ 90 એટલે આ બંનેનો સરવાળો થઈને 90, એટલે આ બંને ખૂણા હંમેશા 90 કરતાં તો નાના જ હોય, એ અને સી, બરાબર. એટલે સૌથી મોટો ખૂણો કયો થયો, તો કે ખૂણો બી, તો કે ખૂણા બીની સામેની બાજુ કઈ, તો કે એસી, તો ખૂણો બી સૌથી મોટો, તો એની સામેની બાજુ એસી પણ સૌથી મોટી થાય, એસી એટલે કર્ણ હે ને. તો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ, તો કે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુની વાત કરવામાં આવે, તો કે એસી, એસી એટલે એ થઈ ગયો આપણો કર્ણ હે ને. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોય, બરાબર. એ આગળ દાખલો છે સાબિત કરવાનો, એમાં આપણે સાબિત પણ કરશું સ્વાધ્યાય 7.4માં, કે સાબિત કરો કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે, ત્યારે પાછી આખી ગણતરી કરીને આપણે સાબિતી આપશું, બરાબર. આની પછીની એક થિયરી છે, પછીની થિયરીમાં કેવું છે કે માની લો કે તમે કોઈ પણ ત્રિકોણ દોરો, અહીંયા હું હમણાં ઘણીવાર ત્રિકોણના માપ પણ લખતો હે ને, કે ભાઈ એક્સ વાય ઝેડ પછી લખી નાખતો 7, 8, 9, 8, 10, 11 ને એવી રીતના. પણ શું હકીકતમાં એ માપના ત્રિકોણ પાછો દોરીએ કાંઈ, હું ત્રિકોણ દોરીને ગમે માપ લખું તો એ ત્રિકોણ દોરીએ કાંઈ, તો કે ભાઈ ના, એના માપ પાછા ફિક્સ હોય, અમુક શરતનું પાલન કરતા હોવા જોઈએ. કઈ શરતનું પાલન કરતા હોવા જોઈએ, તો કે ભાઈ એક પ્રમેય છે, ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા મોટો હોય તો એનો જ ત્રિકોણ દોરી શકાય, બાકીના ત્રિકોણ દોરી શકાય નહીં હે ને. શું ફરીથી એકવાર હું રિપીટ કરું છું, તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, એટલે કે અહીંયા આપણે લઈ લઈએ એક્સ વાય અને વાય ઝેડ, ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ, ત્રીજી બાજુ એટલે એક્સ ઝેડ, એક્સ ઝેડ કરતાં મોટો હોય હે ને. સરવાળો હંમેશા કેવો હોય, બંને કોઈ પણ બે બાજુ તમે લઈ લો, એ બંનેનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો જ આવે, એના જેટલો પણ નહીં કે એનાથી નાનો પણ નહીં,
ત્રીજી બાજુ કરતાં હંમેશા સરવાળો મોટો જ હોવો જોઈએ, તો એ ત્રિકોણ દોરી શકાય બરાબર, બીજા કોઈ ત્રિકોણ દોરી શકાય નહીં. આમાંથી હું ઘણા બધા એક પરિણામ મેં લખ્યું, માની લો કે આવી રીતના મારે એમ લખવું છે કે વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ હે ને, વાય ઝેડ પ્લસ એક્સ ઝેડ, તો એ વાય ઝેડ એટલે આવડો અને એક્સ ઝેડ એટલે આવડો, બંનેનો સરવાળો કરું તો એનો સરવાળો એક્સ વાય કરતાં મોટો આવવો જોઈએ. પછી બીજો હું માની લો કે એક્સ વાય પ્લસ એક્સ ઝેડ કરું છું, તો કે એક્સ વાય પ્લસ એક્સ ઝેડ, એક્સ વાય એટલે આ અને એક્સ ઝેડ એટલે આ, તો એ બંનેનો સરવાળો કરું તો એ કેટલો આવવો જોઈએ, તો કે ત્રીજી બાજુ વાય ઝેડના માપ કરતાં હંમેશા મોટો આવવો જોઈએ બરાબર. હવે આપણે માપ લઈને જોઈ લઈએ કે એ ત્રિકોણ દોરી શકાય કે નહીં. સપોઝ કે આ હું એક ત્રિકોણ દોરું છું, માની લો કે ત્રિકોણ મેં લઈ લીધો પી ક્યુ આર બરાબર, પી ક્યુ આરમાં બાજુના માપ મેં લખી દીધા 7, 8 અને અહીંયા 9. તો ચાલો હવે આપણે ચેક કરીએ કે ભાઈ હકીકતમાં હું ત્રિકોણ દોરી શકાય કે નહીં. ત્રણે ત્રણ બાજુના માપ લઈ લેશું આપણે, તો કે ભાઈ પી ક્યુ અને ક્યુ આરનું માપ લઈએ, પી ક્યુ પ્લસ ક્યુ આર, તો કે પી ક્યુ પ્લસ ક્યુ આર, પી ક્યુ પ્લસ ક્યુ આર એટલે કેટલા થાય 8 અને 7, એટલે 8 + 7 એટલે 15, તો 15 જે છે એ ત્રીજી બાજુ કરતાં મોટું આવે, 9 કરતાં મોટું, યસ દોરી શકાય. પછી એવી રીતના ક્યુ આર પ્લસ પી આર લઈ લો, ક્યુ આર પ્લસ પી આર કેટલું થાય, તો કે 17, એ ત્રીજી બાજુ કરતાં મોટું આવે, યસ તો દોરી શકાય હે ને. તો ગમે તે બે બાજુનો સરવાળો લેશો તમે તો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો જ આવશે, એવો ત્રિકોણ દોરી શકાય બરાબર. હવે એક હું ત્રિકોણ લઈ લઉં છું બીજો, એનું એ એવો ત્રિકોણ દોરી શકાય કે નહીં એ તમે મને જરા કહેજો બરાબર. ચાલો 8, 7 અને આવડા હું લઈ લઉં છું 16. ચાલો તો આ માપનો ત્રિકોણ દોરી શકાય કે નહીં મને તમે સેજ કહેજો બરાબર. એ બી અને સી, વિડીયો પોઝ કરી લેજો એકવાર, તમે જાતે ગણતરી કરી લેજો અને કહેજો મને કે ભાઈ આ ત્રિકોણ દોરી શકાય કે નહીં. અહીંયા હું તમને સોલ્યુશન આપી દઉં છું સાથે સાથે કે ભાઈ આ માપનો ત્રિકોણ દોરી શકાય નહીં. કેમ ન દોરી શકાય, તો કે ભાઈ પહેલાં હું માની લો કે પહેલાં હું AB પ્લસ BC કરું, AB પ્લસ BC, તો કે AB પ્લસ BC કેટલું થાય, તો કે AB એટલે 7 અને BC એટલે 16, તો કે 16 ને 7 થશે 23 બરાબર, તો કે 23 છે, 23 તો ત્રીજી બાજુ કરતાં મોટું છે તો દોરી શકાય. ખાલી એક ચેક કરીને થઈ જવાનું, તમારે બધી શક્યતાઓ ચેક કરવાની છે હે ને. માની લો કે એક ચેક થઈ ગયું કે ભાઈ AB પ્લસ BC, AB પ્લસ BC ગ્રેટર ધેન AC, ચાલો એક સાબિત થઈ ગયું આ એક. હવે બીજી સાબિત, બીજું પાછું જોવાનું કે ભાઈ BC પ્લસ AC, BC પ્લસ AC, BC પ્લસ AC એટલે કેટલું થાય, 16 ને 8 એટલે 8 તેરી 24, તો કે 24 માપ તો 7 કરતાં મોટું છે તો દોરી શકાવો જોઈએ ત્રિકોણ, તો કે ભાઈ BC પ્લસ AC ઇઝ ગ્રેટર ધેન AB, આ શરતનું પાલન થાય છે. ત્રીજું જોવો તમે, હવે ત્રીજું થાય છે કે નહીં શું, તો કે AB પ્લસ AC હે ને, AB પ્લસ AC, AB પ્લસ AC એટલે 8 ને 7 15 હે ને, તો કે ભાઈ 15 જે છે એ 16 કરતાં નાના છે, મોટા હોવા જોઈએ. આપણે કીધું કે કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થવો જોઈએ હે ને, તો એનો ત્રિકોણ તમે દોરી શકો. તો અહીં 8 ને 7 15 થાય ને BC તો 16 થાય, તો આ ત્રિકોણ દોરી શકાય નહીં હે ને. હું શરત લખીશ AB પ્લસ BC, AB પ્લસ BC લેસ ધેન AB પ્લસ AC, સોરી AB પ્લસ AC લેસ ધેન BC. AB અને AC નો સરવાળો કરું તો એનું માપ BC કરતાં, એનું માપ જે છે એ BC કરતાં નાનું આવે છે હે ને, તો આ ત્રિકોણ દોરી શકાય નહીં બરાબર. તો આ તમારે બધી જ ઇનઇક્વાલિટી જે છે એ ચેક કરવી પડે હે ને. તો ફાઇનલી કહેવાનો મિનિંગ એટલો જ થાય કે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય, માની લો કે એક ત્રિકોણ આપેલો છે PQR, તો કોઈ પણ બે બાજુ લઈ લો, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો થવો જોઈએ બરાબર, તો જ એનો જે છે એ ત્રિકોણની રચના કરી શકાય, અધરવાઇઝ ત્રિકોણની રચના કરી શકાય નહીં બરાબર. તો આ જે છેલ્લો થિયરમ હતો એ થોડો વધારે અગત્યનો હતો, તો એ વસ્તુ ઉપર ખાસ તમે ધ્યાન આપજો બરાબર. હવે આ જે થિયરી આજે આપણે જોઈ એનો ઉપયોગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીને 7.4 આખું સ્વાધ્યાય ગણવાનું છે બરાબર.